એક પ્રસંગ કહી દઉં. સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી પહેલું રાજા આપ્યું દેશને આઝાદ કરવા. આ વાત તો નાની છે પણ બહુ પ્રેરણાદાયક છે. મારી માતાઓ બહેનો દીકરીઓ બધી બેઠી છે. મને એક ભાઈ કહેતા હતા કે તમને મેં સાંભળ્યા છે, તમે એક વાત કરો છો કે દાખલા તરીકે આ ચાવડા ગામની અમારી માતાઓ બહેનો દીકરી તો અહીંયા ઘરને અવસર ઘરને આંગણે અવસર છે તો વિવિધ કલાકારોને સાંભળવા મળે. તમે તો લાલપુર સુધી આવી શકો, જામનગર, જામમંથલી બધી આવી શકો, પણ બહેનો છે એ ટીવીમાં, રેડિયોમાં, ટેપમાં સાંભળે. હવે એ છે ને એ બંધ પાણી છે, તળાવનું પાણી બંધ છે. પાણી છે તળાવનું બંધ પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એ નદીનું વહેતું પાણી છે, ખાડ 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 ભરી જતું હોય. એટલે આ પ્રસંગ મારી માતાઓ બહેનોને પ્રેરણા મળે. આ તો ક્ષત્રિયાણી છે સાહેબ, એના લોહીના સંસ્કાર છે આવતા. એટલે કહેવાનો મારો અર્થ, સરદાર વલ્લભભાઈ પટેલ ને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે હું મારું રાજ આપું, 18 પાદર નો ધણી પેલા રાજ આપું, હું સહી કરું, પણ એક થોડોક સમય આપશો મને. અરે સરદાર વલ્લભભાઈ કે પટેલ કે બાપુ, તમારો સમય માગવાનો હોય, સમય માગવાનો હોય તમારે, બસ આટલું. તો કે ના, બીજું વલ્લભભાઈ મારે બીજું કાંઈ નહીં, પણ મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું છે, સહી કરું એટલી વાર છે, રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જાય, પણ મહારાણીનો દાઈજો આવ્યો છે, કર્યાવર આવ્યો છે, એનો હું માલિક નથી. મારે પૂછાવું છે કે એનું શું કરવું. એટલે માણસને મોકલી મહારાણીને, જઈને માણસે કીધું મહારાજાએ કેવરાવ્યું છે કે દાઈજો કર્યાવરની જે સંપત્તિ આવી છે એનું શું કરવું, સહી કરે એટલી વાત છે, હમણાં દેશ આઝાદ થઈ જશે. અને મહારાણીએ જે જવાબ આપ્યો છે સાહેબ, એ અટાણે આપને પોરો ચડે છે કે મહારાજને કહી દો, આખો હાથી જાતો હોય ને તો શણગાર ઉતારવાનો ન હોય, હાથી તો શણગાર હોતો જ દેવાનો હોય. આ સંસ્કાર સાહેબ, અને આવતા પેઢ્યું લાગે અને જાતા પેઢ્યું લાગે. એ લક્ષ્મીજી ડોકા તાણે, સંપત્તિ ડોકા તાણે છે ત્યાં, કે માં હુકમ કરે તો પાણીની બે હેલ ભરી આવી દઉં છું. આ પૈસાની બહુ તાકાત. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત છે, પગની પેનીએ રૂપિયાને ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ, એટલો કરંટ એનો. આ હુકાઈ ગયેલ વડલો હોય ને થડમાં તમે 20,000 રૂપિયા દાટી આવો તો બીજે દી વડવાયું ફૂટે એમ માનભાઈ કહેતા. પણ મારા તમારા અનુભવની જો વાત કરું તો આપણા ખિસ્સામાં સુધી એકય પૈસો ન હોય, અને આપણે એમ થાય કે ફલાણા ભાઈ મારી ટિકિટ લઈ લે, ભારે કામ થાય, તા ઈ એમ કે અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડે છે કે આ તરિયા ઝાટક છે, પણ કરંટ કહી દે. હા, એક બહુ સરસ વાત તમને કરું, મજા આવશે. બેસો બેસો, પધારો. અને આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા હોય ને આપણે એમ કે આપણે આ 3-5 જણાની ટિકિટ લઈ લેવી છે, તો એમ કે અમારી અમે અમારી લઈ લીધી, તારી એ લઈ લીધી. આ લક્ષ્મીજીનો પ્રભાવ, એનો એક દ્રષ્ટાંત આપી દઉં સાહેબ તમને, મજા આવશે. ભગવાનને અને લક્ષ્મીજીને સંવાદ થયો, વાદ થયો. મૃત્યુલોકમાં કોનું હાલે? ભગવાન કે મારું હાલે, લક્ષ્મીજી કે નહીં મારું હાલે. હે ભગવાન કે દેવી મારું હાલે, તો કે પ્રભુ તમે ભૂલો છો, મારું હાલે અહીંયા તો. એમ તો કા તો અખતરો કરો, શું વેસ્પોલટો કરીને કોઈ પણ ગામડામાં જાઓ તમે, અને વાહ હું હું આવું જુઓ ઝપટ. ભગવાન દ્રષ્ટાંત આ બહુ સરસ સારું છે ભાઈ. એ બ્રાહ્મણ નું રૂપ લઈને ગામના પાદરમાં જઈને કે છે કે મારે કોઈ સદગ્રસ્ત નું ઘર હોય તો રાતવાસો કરવો છે. કીધું ફલાણા ભાઈ ને ઘેરે મૂકી જાય, ભગત કુટુંબ છે અને ભૂદેવને હાચવશે. ભગવાન બ્રાહ્મણ ગયા, આવકારો આપ્યો, કીધું તમે જમવાના હો તો બનાવી દે, અને તમે સ્વયં પાકી હો તો તમને સીધો આપીએ. તો કે ના તમે બનાવી લ્યો, હું જમીશ. રાત રોકાણ, અને પછી બીજે દી એમ કીધું કે મારે અનુષ્ઠાન કરવું 4.5 મહિનાનું, તો કોઈ જગ્યા છે તમારી પાસે? કે હા, આ બાજુનો ઓરડો છે ને, એમાં તમે તપ કરો, ભજન કરો, અમે તમને ટાણે ટાણે જમવાનું આપશું. હો સરસ. ભગવાનની સાધના કરે, તપ કરે, કુટુંબને જમાડે,
થોડાક સમય બાદ લક્ષ્મીજી વેશ પલટો કરીને ઈજ ગામના પાદરમાં આવ્યા અને કીધું કોઈ સદગ્રસ્ત નું ઘર છે? હા કે હા, આપણા ભગત નું ઘર છે, આ મારે માતાજી ને મૂક્યા હો. એટલે માતાજી આવ્યા ત્યાં, લક્ષ્મીજી તા જમવા બેઠા ને, તા જેને અડે હોનાનું થઈ જાય, લક્ષ્મીજી નો પ્રભાવ થાળી નામ ખેવી હોના થઈ ગઈ, બે વાટકા મૂક્યા આ બધું હોના થઈ ગયા. આખું ઘર જોઈ લઉં, ભાઈ ગજબ ની છે, આ તો કઈ હજુ થતું નથી, હોનાનું થઈ ગયું. અને પછી તો હું હતો, વાટકા ને થાળીઓ તો હળવા હોય ને, એટલે અંદર થી હાણસ્યું ને હથોડિયું પકડ ને પાના લઈને મૂક્યા. જેને અડે હોનાનું થઈ જાય, હોનાનો ઢગલો થઈ ગયો સાહેબ. અને જમી કારવી અને સલુ કરી અને માતાજી ઉભા થયા, ત્યારે પેલા ગરદણી કીધું કે આ લઈ જાઓ માતાજી, આ લેતા દો. તો ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને ત્યાં મુક્તિ આવું એમ. તો કે હા, તો કાલે અમારે ત્યાં જ આવજો, કાલ બપોરે જમજો, હાંજે જમજો, અને બીજ કે જમું કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે. અને માતાજી ઘા કર્યો સાહેબ કે બે દી નહીં, ત્રણ દી નહીં, સાડા ચાર મહિના રોકાવું છે, કોઈ જગ્યા છે તો ઘા બાજુનો ઓરડો છે ને, મેં બાપા એક તપ કરે ને બારા કાઢીએ, તમે આવો ત્યાં. અને ગયા અંદર કે બાપા હવે તમારે જ્યાં જવું ને ભજન કરજો, અમારે તો આમાં નીણ ભરવી છે, સાણા ભરવા છે. કે તમે તો હમણાં મને અઠવાડિયા પેલા કહેતા હતા કે હાડા, ના બાપા એ તો અમારું કઈ ભરોહો નહીં, અમે તો ગામડાના માણસ ને ફરતા વાર નહીં, જાવું કે ટીંગાટોરી કરીએ. બોલો આ થી દિશા છે, જાવું કે ટીંગાટોરી કરીએ. ટીંગાટોરી કરીને આમ જ્યાં બાર કાઢ્યા, એટલે માતાજી પિતાજી સામું જોયું, પિતાજી માતાજી સામું જોયું, અને લક્ષ્મીજી કીધું જોયો મારો પ્રભાવ. અને અખિલ બ્રહ્માના માલિક ને એમ કે છે, એટલું કીધું, સાંભળજો સાહેબ, દેવી હવે હાલો મારા પહેલા, હાલો મારા પહેલા. ગામના પધારમાં પરવાડમાં એક ગરીબ નું ઝૂંપડું, કીધું જાવ અહીંયા, હે જાવ જાવ. આમાં ગયા માતાજી, જમવું છે, ગરીબ માણસ થાળી વાટકા પીરી દીધું, જેને અડે હોનાનું થઈ જાય. સલું કરીને માતાજી ઉભા થયા, એટલે ગામના ઝૂંપડાના રહેવાના માણસો એ કીધું કે માતાજી આ લેતા જાઓ. તો કે ના ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને મુક્તિ આવું. તો કે લેતા જાઓ માતાજી, હેઠા વાસણમાં કોઈ ખાય એવું અહીંયા અમારા ઘરમાં છે જ નહીં. હે કે એવા હેઠા વાસણમાં ખાય એવું અમારા ઘરમાં કોઈ છે જ નહીં. અને માતાજી પિતાજી હમું જોઈને ભગવાને કીધું, જોયું દેવી, આની ઉપર સંસાર ચાલે છે. ઓલા તો તાજા પકડ્યા હતા, આ મણીધર આ છે. ઘણી ધરા